હેલો સ્ટુડન્ટ્સ, ગયા વખતે આપણે ખાલી જગ્યા પૂરી હતી એના તરત પછી આપણે આપેલા વાક્યોને પ્રશ્નમાં કેવી રીતે ફેરવવાનું એના વિશે આપણે શીખી ગયા છીએ. હવે આજે તમારે શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ કે પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર. પ્રશ્નાર્થ વાક્યો આપેલા છે તમને અને પ્રશ્ન પૂછેલ છે, તેમનો જવાબ તમારે યસ અને નોમાં આપવાનો છે. અને જે જવાબ તમે આપવાનો છો એ જવાબ ચિત્રની મદદથી આપણે આપીશું. કેવી રીતે એ હમણાં એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો ખબર પડી જશે. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પંક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. હવે તમે ધ્યાન આપજો કે ઇઝ વડે જે પ્રશ્ન પૂછાય છે એ વ્યક્તિ, પ્રાણી અથવા પંક્ષીની ક્રિયા જાણવા માટે વપરાતું હોય છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નો વડે આપણે આપી શકીએ. તો સ્ટાર્ટ કરીએ. આ તમને ચિત્ર જોવાય છે. ચિત્રમાં શું દેખાય છે? એક છોકરીનું ચિત્ર છે જે તમને જોવાય છે કે હસી રહી છે. હવે એ જે હસી રહી છે એ આપણી શી થઈ? ક્રિયા થઈ. એટલે આ છોકરી હસવાની ક્રિયા કરી રહી છે એમ આપણે કહી શકીએ. તો પ્રશ્ન વાંચીએ. ઇઝ શી લાફિંગ? હવે હસવું એટલે શું? હસવુંને આપણે ઇંગ્લિશમાં કહીએ લાફ. અને હસી રહી છે, આ છોરી સતત હસી રહી છે, એનું મોઢું સતત ખુલ્લું છે, બંધ નથી થયું. માટે આપણે શું કહીશું કે ઇઝ શી લાફિંગ? શું તે હસી રહી છે? તો આપણે શું કહીશું? યસ શી ઇઝ લાફિંગ. જો આપણો વાક્ય શેમાં આવ્યો? યસમાં, કે હા તે હસી રહી છે. તો આપણે શું લખીશું? યસ શી ઇઝ લાફિંગ. અથવા તમને જો આટલું મોટું જવાબ નહીં લખવું હોય તો આપણે લખી શકીએ યસ શી ઇઝ. આ બે આપણી પાસે ઓપ્શન છે. જો તમે ઇઝ શી લાફિંગનો જવાબ યસ શી ઇઝ લાફિંગ લખો તો પણ સાચું, અને એની જગ્યાએ યસ શી ઇઝ લખો તો પણ સાચું. હવે આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે આ ચિત્ર શેનો છે. એક બોયનો ચિત્ર છે અને એ બોય શું કરી રહ્યો છે? આ ફૂટબોલને લાત મારી રહ્યો છે. તો આપણે શું લખીશું? ઇઝ હી થ્રોઈંગ અ બોલ? થ્રોઈંગ એટલે શું? ફેંકવું. ધ્યાન આપજો હા, એક્શન વર્ડની બધી જ ક્રિયા ઉપર. થ્રોઈંગ એટલે શું? ફેંકવું. અને આ ચિત્રમાં આ છોકરો શું કરી રહ્યો છે? કિક મારી રહ્યો છે. અને અહીંયા ક્રિયા પૂછેલી છે થ્રોવિંગ, કે તે શું થ્રો કરી રહ્યો છે? થ્રો નથી કરતો ને, ફેંકી નથી રહ્યો ને. તો આપણે શું લખીશું? નો હી ઇઝ નોટ થ્રોઈંગ અ બોલ. કે ના, તે બોલ અથવા દડો ફેંકી નથી રહ્યો. તો આ આટલો મોટો તમને વાક્ય નહીં લખવું હોય તો તમે લખી શકો છો નો હી ઇઝ નોટ. નો હી ઇઝ નોટ. આપણે એમ તો કહી દીધું કે ના, તે દડો નથી ફેંકી રહ્યો. હવે દડો નહીં ફેંકી રહ્યો છે તો એ શું ક્રિયા કરે છે એ પણ આપણને લખવી પડે. તો અહીંયા લખીશું હી ઇઝ કિકિંગ ધ બોલ. આ કિકિંગ છે, જો સતત લાત મારી જ રહ્યો છે. અહીંયા આ બોલ અને એનો પગ બંને એકસાથે જોડાયેલા છે એટલે કિકિંગ, જે એની લાત મારવાની ક્રિયા છે એ સતત ચાલી રહી છે. માટે અહીંયા લખ્યું છે કિકિંગ. હી ઇઝ કિકિંગ ધ બોલ. એ બોલને લાત મારી રહ્યો છે. હવે અહીંયા તમને આ બે છોકરીઓ જોવાય છે. બેન્ચ છે અને બંને છોકરીઓ શું કરે છે? બેન્ચ પર બેસેલી છે. બેસવું એટલે સીટ ક્રિયા થાય. તો અહીંયા ક્વેશ્ચન પૂછ્યું છે આર ધે સિટિંગ? શું તે બેસી રહી છે? તો યસ ધે આર સિટિંગ. હા, તે બેસેલા છે. અથવા યસ ધે આર. તમે આ મોટો વાક્ય પણ લખી શકો છો અને એની જગ્યાએ યસ ધે આર પણ લખી શકો છો. હવે આ ત્રણ
એક્ઝામ્પલ થી આપણને એટલી તો ખબર પડી ગઈ કે જ્યારે જ્યારે આપણો જવાબ યસની અંદર હશે ત્યારે આપણને ફક્ત એક જ વાક્ય લખવાનું રહેશે, યસ ધે આર. અને જ્યારે આપણો જવાબ નોમાં હશે તો આપણને લખવું પડશે નો હી ઇઝ નોટ. પછી જે કંઈ બી ક્રિયા ચિત્રમાં દર્શાવેલ છે એ સાચી ક્રિયા લખવી પડશે, જેમ કે અહીંયા છે હી ઇઝ કિકિંગ ધ બોલ. આવી રીતે હવે આનાથી આગળ વધીએ આપણે. અહીંયા જો આર ધે રનિંગ, શું તે રનિંગ એટલે દોડી રહ્યા છે, તો આ બંને છોકરાઓ દોડી રહ્યા છે. નથી ને તો આપણે શું લખશું, નો ધે આર નોટ. હવે આપણે એમ તો કહી દીધું કે ના એ લોકો દોડી રહ્યા નથી, હવે દોડી નથી રહ્યા તો આ લોકો શું કરે છે, તમને ચિત્રમાં શું કરતા દેખાય છે, આ લોકો ઊભા છે એવું છે, ફોટો કેવો છે આ લોકોનું ઊભા છે એવું, તો આપણે લખીશું ધે આર સ્ટેન્ડિંગ, ધે આર સ્ટેન્ડિંગ. આ રીતે લખવાનું રહેશે. તો હવે આપણે એક્સરસાઇઝમાં જતા રહીએ. આપણી એક્સરસાઇઝ અહીંથી સ્ટાર્ટ થાય છે. પહેલો ચિત્ર તમે જોઈ શકો છો, શેનો છે ચિત્ર જો, પ્રશ્ન વાંચો અને યસ અથવા નો માં ઉત્તર લખો. ચિત્ર જોવાનું છે, પ્રશ્ન વાંચવાનું છે, યસ અને નો માં જવાબ લખવાનું છે. જેમ કે અહીંયા લખ્યું છે ઇઝ ટીના ક્રાઇંગ, શું ટીના રડી રહી છે, તો આ ચિત્રમાં તમને શું લાગે છે, શું કરે છે ટીના, હસી રહી છે. આ તો હસી રહી એટલે લાફ, અને આની ક્રિયા સતત ચાલુ છે એટલે લાફિંગ. તો સૌથી પહેલાં આપણે નોમાં જવાબ લખી દઈએ, નો શી ઇઝ નોટ ક્રાઇંગ. અથવા આપણે શું લખી શકીએ, નો શી ઇઝ નોટ, નો શી ઇઝ નોટ, શી ઇઝ લાફિંગ. તેવી જ રીતે અહીંયા બીજો ચિત્ર જોઈએ, ઇઝ વિનય બ્રશિંગ, શું વિનય બ્રશ કરી રહ્યો છે, યસ હી ઇઝ બ્રશિંગ, અથવા યસ હી ઇઝ, કે હા તે બ્રશિંગ કરી રહ્યો છે, અથવા હા તે. હવે અહીંયા જોઈએ આપણે ચિત્ર આપેલું છે. ચિત્રમાં એક છોકરી છે અને એની હાથમાં રસ્સી છે, અને ક્વેશ્ચન પૂછ્યો છે ઇઝ પૂજા સ્કીપિંગ, શું પૂજા દોરડા કૂદી રહી છે. તો તમને લાગે છે ને આ જો હવામાં છે છોકરી દોરડા કૂદે છે, તો આપણે શું લખીશું, યસ શી, પૂજા એટલે કોણ, છોકરી, માટે અહીંયા શી લખ્યું છે, યસ શી ઇઝ સ્કીપિંગ, એસ કે આઈ ડબલ પી આઈ એન જી, યસ શી સ્કીપિંગ. તેવી જ રીતે બીજો છે, અહીંયા તમને એક છોકરાનું ચિત્ર જોવાય છે અને એ તમે જોઈ શકો છો કેવી સ્થિતિમાં છે, ચાલી રહ્યો છે એવી સ્થિતિ છે, અને અહીંયા પૂછ્યું છે ઇઝ દેવ રનિંગ, શું દેવ દોડી રહ્યો છે. તો આ ચિત્રમાં તમને શું લાગે છે, એ નથી દોડી રહ્યો ને, તો આપણો જવાબ શેમાં આવશે, નોમાં, નો હી ઇઝ નોટ રનિંગ, આર યુ ડબલ એન આઈ એન જી, નો હી ઇઝ નોટ રનિંગ, કે ના તે દોડી રહ્યો નથી. તો હવે શું કરે છે એ પણ લખવું પડશે, તો અહીંયા લખીશું હી ઇઝ વોકિંગ, વોકિંગની સ્પેલિંગ ડબલ્યુ એ એલ કે આઈ એન જી, વોકિંગ, હી ઇઝ વોકિંગ. હવે અહીંયા જોઈએ, અહીંયા પ્રશ્ન પૂછ્યું છે આર ધે પ્લેઇંગ ફૂટબોલ, શું તે ફૂટબોલ રમી રહ્યા છે. તો તમને શું જોવાય છે ચિત્રમાં, રમી રહ્યા છે ને, તો આપણે શું લખીશું, યસ ધે આર પ્લેઇંગ ફૂટબોલ, યસ ધે આર પ્લેઇંગ ફૂટબોલ. હવે અહીંયા જોઈએ આપણે આ શું કરી રહી છે,
કંઈક લખી રહી છે અને પ્રશ્ન પૂછ્યું છે ઇઝ અમી રીડિંગ, શું અમી રીડિંગ, રીડિંગ એટલે શું વાંચવું, તો શું અમી વાંચી રહી છે, આ નથી વાંચતી ને, આ શું કરે છે, લખી રહી છે. તો આપણો જવાબ શેમાં આવશે, નો માં, નો. હવે અમી કોણ છે, છોકરી છે ને, એટલે અહીંયા શી લખીશ, નો શી ઇઝ નોટ રીડિંગ, આર ઈ એ ડી આઈ એન જી, નો શી ઇઝ નોટ રીડિંગ. તો હવે એ રીડિંગ નથી કરી રહી, તો શું કરી રહી છે, લખી રહી છે, એટલે રાઇટિંગ. તો આપણે લખવું પડશે સી ઇઝ, શી ઇઝ રાઇટિંગ. રાઇટિંગની સ્પેલિંગ શું છે, ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી. ધ્યાન આપજો, આ જે રાઇટિંગવાળી સ્પેલિંગ છે આપણી ખાસ છે. રાઇટની સ્પેલિંગ શું છે, ડબલ્યુ આર આઈ ટી ઈ, ઈ કાઢીને આઈએનજી મૂકવામાં આવે છે રાઇટની સ્પેલિંગમાં, ધ્યાન આપજો. હવે આગળ વધીએ, અહીંયા શું છે, ઇઝ મીતા સિટિંગ, શું મીતા બેસી રહી છે, તો બેસી રહી છે. તો આપણે શું લખીશું, યસ શી ઇઝ સિટિંગ, એસ આઈ ડબલ ટી આઈ એન જી, યસ શી ઇઝ સિટિંગ. હવે બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, આર ધે જમ્પિંગ, શું તે જમ્પ કરી રહ્યા છે. અહીંયા જમ્પ નથી, અહીંયા પાણી છે અને એની અંદર આ બે બાળકો છે, એટલે એ લોકો તરી રહ્યા છે. તરી રહ્યા છે એટલે શું, સ્વિમ. તો સૌથી પહેલાં આપણે લખી નાખીએ કે નો ધે આર નોટ જમ્પિંગ. તો અહીંયા લખવું પડશે, નો ધે આર નોટ જમ્પિંગ, જે યુ એમ પી આઈ એન જી. આને સારી રીતે લખવાનું, જે યુ એમ પી આઈ એન જી, જમ્પિંગ. એક જ લીટીમાં આવે એવી રીતે લખજો કે નો ધે આર નોટ જમ્પિંગ. હવે જમ્પિંગ નથી કરી રહ્યા તો શું કરી રહ્યા, તો અહીંયા લખીએ ધે આર સ્વિમિંગ, એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈ એન જી, સ્વિમિંગ. સ્વિમિંગની બી સ્પેલિંગ ખાસ છે. ઇઝ ગીતા રાઇટિંગ, શું ગીતા લખી રહી છે, એ નથી લખતી ને, શું કરી રહી છે, વાંચી રહી છે. તો આપણે પહેલાં નથી લખતી માટે નોમાં જવાબ લખી દઈએ, નો શી ઇઝ નોટ રાઇટિંગ, ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી, નો શી ઇઝ નોટ રાઇટિંગ. તો રાઇટિંગ એટલે લખી રહી નથી, નથી લખતી, તો આ શું કરે છે, વાંચે છે, વાંચે છે એટલે રીડ. રીડ પ્લસ આઈએનજી કરીશું તો રીડિંગ બનશે. તો અહીંયા લખવું પડશે, શી ઇઝ રીડિંગ, આર ઈ એ ડી આઈ એન જી, રીડિંગ. શી ઇઝ રીડિંગ. આ વાળું ચિત્ર જોઈએ, અહીંયા શું છે, જો ઇઝ અનિલ રનિંગ, શું અનિલ દોડી રહ્યો છે. અને અહીંયા ચિત્રમાં તમને દોડતો પુરુષ જોવાય છે, તો આ પુરુષનું નામ શું છે, અનિલ. તો અહીંયા શું લખીએ, યસ હી ઇઝ રનિંગ, આર યુ ડબલ એન આઈ એન જી, કે હા તે દોડી રહ્યો છે. બીજું, આર ધે સિંગિંગ, આ છોકરીઓ તમને જોવાય છે અને પ્રશ્ન પૂછ્યો છે, આર ધે સિંગિંગ, શું તે સિંગિંગ એટલે ગીત ગાવું, તો ગીત ગાઈ રહી છે, નથી ગાતી. તો આપણે શું લખીશું પહેલો જવાબ, નો ધે આર નોટ સિંગિંગ, એસ આઈ એન જી આઈ એન જી, નો ધે આર નોટ સિંગિંગ. હવે સિંગિંગ નથી કરી રહી તો શું કરી રહી છે, ડાન્સિંગ. તો લખવું પડશે, ધે આર ડાન્સિંગ, ડી એ એન સી આઈ એન જી.
અહીંયા ડાન્સિંગની સ્પેલિંગમાં બી પાછળ ઈ આવે છે એ કાઢી નાખવામાં આવતું હોય છે, ડી એ એન સી ઈ ડાન્સ. હવે જ્યારે આપણે ડાન્સની પાછળ આઈએનજી મૂકીશું તો ઈ કાઢી નાખવામાં આવે છે, ધ્યાન રાખજો. હવે અહીંયા બે છોકરાઓ છે, એ બેન્ચ છે, બેન્ચ પર એ લોકો બેસેલા છે. આર ધે સ્ટેન્ડિંગ, શું તે સ્ટેન્ડિંગ એટલે ઊભા છે, નથી ઊભા ને તો શું લખવું પડશે, નો ધે આર નોટ નોટ સ્ટેન્ડિંગ, એસ ટી એ એન ડી આઈ એન જી, નો ધે આર નોટ સ્ટેન્ડિંગ, ધે આર શું કરે છે, બેસેલા છે એટલે સીટ, સીટ પ્લસ આઈએનજી એટલે સિટિંગ થશે, એસ આઈ ડબલ ટી આઈ એન જી, ધે આર સિટિંગ, આ રીતે થશે. એના તરત પછી છે જો, ઇઝ અજય સ્લીપિંગ, શું અજય સ્લીપિંગ એટલે સૂઈ રહ્યો છે, તો એ સૂઈ જ રહ્યો છે ને ચિત્રમાં, તો આપણે શું લખીશું, યસ હી, અજયની જગ્યાએ હી લખીશું. અજય છોકરો છે, છોકરા માટે હી વપરાય છે. યસ હી ઇઝ સ્લીપિંગ, એસ એલ ડબલ ઈ પી આઈ એન જી, યસ હી ઇઝ સ્લીપિંગ. ઇઝ ભરત રીડિંગ, શું ભરત રીડિંગ કરે છે, નથી કરતો ને, સાફ ચિત્રમાં તમને ખબર પડે છે કે એ રીડિંગ નથી કરતો, તો આપણે શું લખીશું, નો હી ઇઝ નોટ રીડિંગ, આર ઈ એ ડી આઈ એન જી, નો હી ઇઝ નોટ રીડિંગ. અહીંયા હી કોની માટે વાપર્યું, ભરત માટે, તો અહીંયા શું લખીશું આપણે, હી ઇઝ ઈટિંગ, ઈ એ ટી આઈ એન જી, ઈટિંગ, ના તે રીડિંગ તો નથી કરતો પણ ઈટિંગ કરી રહ્યો છે. હવે આ જે ચાર છે એ ચારે ચાર તમારે હોમવર્કમાં કરવાની છે. શું છે એ પ્રશ્ન વાંચી દઉં છું, આર ધે ફ્લાઇંગ કાઇટ્સ, શું તે પતંગો ઉડાવી રહ્યા છે, પછી આર ધે ટોકિંગ, શું આ વાતો કરી રહ્યા છે. અહીંયા ધ્યાન આપજો, એ લોકો વાતો નથી કરતી, આગળ માઇક છે, એ લોકો ગીત ગાઈ રહી છે એટલે સિંગિંગ કરી રહી છે. પછી ઇઝ કુનાલ બોલિંગ, શું કુનાલ બોલિંગ કરી રહ્યો છે, નથી, કુનાલ બેટિંગ કરી રહ્યો છે. ઇઝ સોનલ ક્લેપિંગ, શું સોનલ ક્લેપિંગ કરી રહી છે, તો અહીંયા ચિત્રમાં સોનલ ક્લેપિંગ જ કરી રહી છે, ધ્યાનથી જવાબ લખજો.